કરીએ. મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં અંધાધૂંધ ફાયરિંગની ઘટના બની છે. અંગત અદાવતમાં આ ફાયરિંગ કરાયું છે અને 2-3 વ્યક્તિને તેમાં ઈજા પહોંચી છે. તો 13 વર્ષના વિશાલ નામના એક બાળકનું રાજકોટમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું. આ ઘટના બાદ અજાણ્યા શખ્સોએ આવીને આરિફ મીર નામના વ્યક્તિ પર ફાયરિંગ કર્યું અને અગાઉ આરિફ મીરના ભાઈ મુસ્તાક મીરની પણ ફાયરિંગ કરીને હત્યા કરવામાં આવી છે, જે બાદ આરિફ મીર પર પણ ફાયરિંગ કરાયું. ફાયરિંગ કરવા આવેલ શખ્સોમાંથી એક શખ્સને સ્થાનિકોએ પકડી પાડ્યો અને તેને માર માર્યો. તેને ઈજા થતા તેને સારવાર માટે ખસેડાયો છે અને સ્થાનિકોએ એમ્બ્યુલન્સ રોકવાનો પણ પ્રયાસ કર્યો હતો. પોલીસે બંદોબસ્ત વચ્ચે ઈજાગ્રસ્ત આરોપીને સારવાર માટે રાજકોટ મોકલ્યું છે. તો એક બાળકનું મોત આ ફાયરિંગની ઘટનામાં. આરિફ મીર નામના વ્યક્તિ પર ફાયરિંગ કરવા માટે કેટલાક અજાણ્યા શખ્સો આવી પહોંચ્યા. અંગત અદાવતમાં ફાયરિંગ થયું હોવાની આશંકા છે. અગાઉ આરિફ મીરના ભાઈને પણ ફાયરિંગ દ્વારા મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો, ત્યારે ફરી એકવાર ફાયરિંગથી હુમલો થયો છે આરિફ મીર પર, જેમાં 13 વર્ષના એક વિશાલ નામના બાળકનું મોત થયું છે. તો સ્થાનિકોમાં રોષ હતો આ બાળકના મોતથી, જેમાં ફાયરિંગ કરવા આવેલ એક શખ્સને પકડીને સ્થાનિકોએ માર માર્યો. ત્યારબાદ પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચી. એમ્બ્યુલન્સ દ્વારા ઘાયલ આરોપીને સારવાર માટે લઈ જવામાં આવી રહ્યો હતો, જોકે એમ્બ્યુલન્સને પણ સ્થાનિકો દ્વારા રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ પોલીસે આરોપીને સારવાર માટે રાજકોટ હોસ્પિટલ ખસેડ્યું છે. તો જે રીતે તસવીરોમાં જોઈ શકાય છે કે ફાયરિંગની ઘટના એક તરફ થઈ, આરોપીને સ્થાનિકોએ ઢોર માર માર્યો, મોટી સંખ્યામાં સ્થાનિકોનું ટોળું પણ જોઈ શકાય છે. તો ફાયરિંગ જ્યાં થયું ત્યાં સ્થાનિકો અહીં એકઠા થઈ ગયા મોટી સંખ્યામાં, અને એક શખ્સ જે સ્થાનિકોના હાથ લાગી ગયો તેને ઢોર માર મારવામાં આવ્યો. ત્યારબાદ પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચી, આરોપીને સારવાર માટે લઈ જવામાં આવ્યો. જોકે એક બાળકનો જીવ તેમાં ગયો છે. 13 વર્ષનો વિશાલ નામનો આ બાળક, તેણે પોતાનો જીવ ગુમાવ્યો છે ફાયરિંગની આ ઘટનામાં. આરિફ મીર પર ફાયરિંગ કરવા માટે આવ્યા હતા કેટલાક અજાણ્યા શખ્સો. અંગત અદાવત તેનું કારણ હોઈ શકે. વધુ વિગત સાથે સત્યમ હંસોરા જોડાયા છે. સત્યમ, ફાયરિંગ કયા કારણસર કરવામાં આવ્યું, શું હતો આખો મામલો? હજી ચોક્કસથી આપને જણાવી દઉં તો કે મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારની આ જે ઘટના છે કે જે ખૂબ જ મોટા પ્રમાણમાં અંધાધૂંધ ફાયરિંગની જે ઘટના છે તે પ્રકાશમાં આવી છે. અંદાજે 30 થી વધુ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું છે અને મોરબીના કાલિકા પ્લોટમાં આજે ઇમરાન મીર નામનો જે વ્યક્તિ, ઇમરાન સુમરા નામનો જે વ્યક્તિ, એના ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ફાયરિંગમાં ઇમરાન મીરને સાથે એમનો સાથીદાર અને અન્ય 3 લોકોને પણ ઈજા થઈ છે. તે પૈકી એક બાળક છે કે તેને સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને આ બાળકનું અત્યારે સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે. જી, એક બાળકનું મોત થયું છે, અન્ય કેટલા લોકો ઈજાગ્રસ્ત અને શું થયું આ ફાયરિંગની ઘટનામાં? પછી ચોક્કસથી જૂની અદાવતનો આખો જે મામલો છે ને, હિન્દી એટલે કે ભાડાતું કોઈક વ્યક્તિઓ ત્યાં અચાનકથી ઘૂસી આવ્યા હતા અને અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જે રીતે મેં આપને જણાવ્યું છે કે 30 થી વધુ જે રાઉન્ડ છે ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને એમાં બાળકનું જેનું મોત થયું છે તેનું નામ વિશાલ લખમણભાઈ બાંભડિયા નામનો આ જે બાળક છે, 13 વર્ષનો આ બાળક છે કે તે સૌ પ્રથમ ઈજા તેને પહોંચી હતી અંધાધૂંધ ફાયરિંગમાં. અને આ જે બાળક છે તે વિસ્તારમાં બહાર રમી દરમિયાન અંધાધૂંધ ફાયરિંગ થતા બાળકના પણ આ અંધાધૂંધ ફાયરિંગમાં ગોળી તેમને પણ વાગી હતી અને તુરંત તેને સારવાર અર્થે મોરબી હોસ્પિટલમાં ખસેડાયો હતો. ત્યાંથી તેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તેને સારવાર મળે તે પહેલા તેને પોતાનો દમ તોડ્યો હતો. જી જી, આભાર સમગ્ર માહિતી માટે. તો વિશાલ બાંભણિયા નામનો આ બાળક કે જેણે દમ તોડ્યો સારવાર દરમિયાન, તેનું મોત નિપજ્યું આ ફાયરિંગની ઘટનામાં, તેને પણ ગોળી વાગી. તો વિશાલ જે બહાર રમી રહ્યો હતો, ઘર આંગણે તે રમી રહ્યો હતો, તેવામાં અચાનક અજાણ્યા શખ્સો આવે છે, ફાયરિંગ કરે છે. અંગત અદાવતમાં અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું, જેમાં એક બાળકનો જીવ ગયો છે. તો એક આરોપી સકંજામાં આવી ગયો છે, તેને સ્થાનિકોએ માર માર્યો છે. હાલ પોલીસ તેને સારવાર માટે લઈ ગઈ છે.